इंग्लिश में बोलता है आई रियली हैव अ सोर थ्रोट सिंस मॉर्निंग व्हाट शुड आई डू आई थिंक आई हैव अ कोविड 19 नो नो जस्ट काम डाउन एक दिवस में तमने गड़ा में खरो शुरू थी गई तमने कोविड 19 ना इट टेक्स 2 to 10 days टू डेवलप द सिम्टम्स 2 to 10 days અને આ તો મારે લાઇક પર્સનલ વાત છે મારી સાથે બીજા એક ડોક્ટર કામ કરે છે અહીંયા ઇમરજન્સીમાં તે એમના સાસુ જે છે એને ઓફકોર્સ એ અમેરિકન ડોક્ટર છે અને એના સાસુ અમેરિકન સાસુ તો એને ચર્ચમાંથી એને આ કોરોના લાગી ગયો કોવિડ 19 એમને ખબર હતી કારણ કે ઓલરેડી ચર્ચમાંથી બધાને ફોન આવી ગયા કે ભાઈ અમારે ત્યાં એક આવ્યું હતું જે પ્રેયર કરવાવાળું એને કોવિડ 19 પોઝિટિવ છે તો કાઇન્ડલી ચેક યોર સેલ્ફ એને ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ હતા એ પોઝિટિવ હતા એમને ખબર હતી એના 5 દિવસ પછી તો એમને સિમ્ટમ્સ આવવાનો શરૂ થયો પછી એમને તાવ શરૂ થયો અને પછી એમને બીજા બધા સિમ્ટમ્સ શરૂ થયા તો ઇટ ટેક્સ ટાઈમ અને બીજી એક વસ્તુ આ વસ્તુ મેં હજી સુધી કોઈ વોટ્સએપમાં નથી જોઈ પણ જસ્ટ વોન્ટેડ ટુ લેટ યુ નો કે કોવિડ 19 નો બીજો એક સિમ્ટમ્સ છે કે કોવિડ 19 માં તમારી સ્મેલ કરવાની શક્તિ તમારી ટેસ્ટ કરવાની શક્તિ અને તમારી સાંભળવાની શક્તિ જતી રહે છે ટેમ્પરરીલી બીકોઝ ઓફ ધ કન્જેશન જે કન્જેશન હોય છે ને એટલે જતી રહે છે નાવ બીજો પ્રશ્ન છે કે પેલા યુવી લેમ્પ્સ જે આવે છે કે હાથ સાફ કરવા માટે બધા અમુક લોકો યુવી લેમ્પ્સ કરતા હોય અમુક વસ્તુ સાફ કરવા માટે યુવી લેમ્પ્સ કરતા હોય સેનિટાઈઝ કરવા માટે ડોન્ટ યુઝ દેટ તમે ઈ ન કરશો યુવી લેમ્પ્સ શું કામ કારણ કે યુવી લેમ્પ્સ વોટ ઇઝ ઇટ અલ્ટ્રાવાયોલેટ લેમ્પ્સ એને શું કામ બનાવવા માટે આવે છે કે એન્વાયરમેન્ટ તમારું જે તમારું વાતાવરણ જે રહ્યું ને એને એ બેક્ટેરિયાથી રહિત રાખી શકે કે એને માઇક્રો ઓર્ગન્સ જે હોય એનાથી આપણે એ માઇક્રો ઓર્ગેનિઝમથી તમને ક્લીન કરી શકે તમારા હાથ માટે નથી બન્યું સર ડોન્ટ યુઝ ધેટ ફોર યુર હેન્ડ્સ એ તમારે હેન્ડ સેનિટાઈઝ માટે નથી અને અમુક લોકો હમણાં વિડીયો આવ્યા હતા અમેરિકામાં જતા આયરોન નો ઇન્ડિયામાં આવ્યા કે નહીં કે તમે ઓલું એક લેડી હતી હેન્ડ ડ્રાયર લઈને કે ઓ ભાઈ આવી તમે નાક પાસે રાખી તો મારું કોરોના જતું રહે અને ઇટ્સ બીન પ્રૂવન ને આ નો પ્લીઝ ડોન્ટ ડુ ધેટ તમારી નાકની એઝ આઈ સેડ કે આ ત્વચા બહુ નાજુક હોય છે જે અંદરના ભાગની ત્વચા રહી નહીં ને ડોન્ટ યુ એવર ટ્રાય ટુ પુટ એનીથિંગ ધેર વિચ કેન બર્ન યોર સ્કીન તમારી સ્કીન બાળી શકે એવી કોઈ વસ્તુ વાપરશો નહીં ગુડ મોર્નિંગ કોઈ પણ વસ્તુ તમારે વાપરશો નહીં કે જે તમારી નાકને કે કોઈ પણ ત્વચાને બાળી શકે એવી રીતનું કે આંખને બાળી શકે એવું અને યા એટલે સો ડોન્ટ યુઝ ધ હેન્ડ ડ્રાયર્સ બીજો કોકનો પ્રશ્ન હતો કે ભાઈ મસ્કીટો બાઇટ હું અહીંયા ગાર્ડનમાં જાઉં તો મસ્કીટો બાઇટ થાય મચ્છર કરડે મને તો કોરોના ફેલાય કે કોરોના વાળો મચ્છર માણસ હોય એને મચ્છર કરડ્યું અને પછી મને મચ્છર કરડી જતો તો ફેલાય મસ્કીટો બાઇટ એવું કંઈ પ્રૂવ નથી થયું કે મસ્કીટો બાઇટથી પ્રોવાઈડ મેઇન ક્યાંથી પ્રોવાઈડ થાય છે જે આટલો જ ભાગ તમારે પ્રોટેક્ટ કરવાનો છે મેઇનની બસ આટલો જ ધેટ્સ ઇટ કે તમારે નાક અને મોઢું મારા હાથ ચોખ્ખા છે એટલે હું ઘડે ઘડે અહીંયા અડું છું પણ તમારે અહીંયા નાક અને મોઢે નથી અડવાનું હાથ ચોખ્ખા કર્યા વગર કે હકીકતમાં કોરોના કેવી રીતે ફેલાય છે કે આ આપણે કહે ને કે શરદી એકબીજાને ફેલાતી હોય છે અમુક વખતે ખબર છે એમાં ડ્રોપલેટ પ્રિકોશન હોય છે કોરોના ઇઝ અ માઇક્રો ડ્રોપલેટ પ્રિકોશન આ વસ્તુ મારે ડોક્ટર્સ ને બધા નર્સ સાથે બધાને ક્લેરિફાય કરાવી છે અને તમને કહેવી છે કે આ માઇક્રો ડ્રોપલેટ પ્રિકોશન છે ઇઝ નોટ ઓનલી ડ્રોપલેટ પ્રિકોશન કે ખાલી તમને જેટલા દેખાય ને ટીપામાં આંખ શું કર્યું અને એટલે જે છાંટા ઉડ્યા એ જમને દેખાણા એમાંથી જ ફેલાય નો દેર આર માઇક્રો ડ્રોપલેટ્સ એમાંથી ફેલાય છે આવડો સો મેક શ્યોર કે તમે જયારે કોફ કરો સ્નીઝ કરો કવર કરો ઓફકોર્સ અને આ 24 કલાક સુધી રહે છે એટલે હવે તમે બહાર નીકળ્યા શું કામ તમને લોકડાઉન કરવાનું કહે છે કે તમે બહાર નીકળ્યા કોઈ અહીંયા આંખ શું કરીને જતું રહ્યો એ માણસ તો ક્યાંય આગળ વહી ગયું તમને દેખાતું નથી અને તમે એ જ રસ્તેથી પસાર થયા હવે જેવા પસાર થયા યુ બ્રેથ ધ એર યુ ડન કોરોના ઇઝ ઇન યુર બોડી નાઉ ઇટ્સ ઇન યુર સિસ્ટમ પછી બીજા કોઈકનો પ્રશ્ન હતો કે ગરમ ગરમ પાણીથી ના તમે કે થોડો ટાઈમ એનું ગરમ પાણી ના ઓલા જે હાથ ટબ આવે છે એમાં તમે રહ્યો કે થોડો ટાઈમ તો કોરોનામાં તમને હેલ્પ રહે ના તમારે શરીર બાળશે એ કે તમારું નકરણ કારણ કે કોરોના જે છે એ મેઇન અહીંથી ફેલાય છે ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ યોર બોડી સિસ્ટમ પછી કોઈ કે ઠંડા પાણીમાં કે બરફ પડશે ને તો કોરોના જતો રહેશે કે જો અત્યારે આ ઉનાળામાં આવ્યો ને બદલે શિયાળામાં એકદમ ભરા શિયાળામાં આવ્યો કે જયારે સ્નો પડવાનો હતો અમેરિકામાં ત્યારે એવું હોત તો સારું હતું ના ના સ્નો એ કોઈ એવું ક્યાંય જગ્યાએ પૂર્યું નથી જો ખરેખર જોવો હોય ને તો તમે આખા ઓલા ગૂગલ કરો તમે અને ગૂગલમાં આખો નકશો જોવા આખો વર્લ્ડનો અને એમાં જોવો કે ક્યાં કોરોના નથી ઇવન જે પ્રદેશો જે નોર્થમાં છે અને જે એકદમ સાઉથમાં છે જે નોર્થ પોલ અને સાઉથ પોલમાં છે ત્યાંય તમને કોરોના દેખાશે કારણ કે આ બરફમાં છે કોરોના ઇટ્સ એવરીવેર ઇટ્સ અ ગ્લોબલ ક્રાઇસિસ સો બી સિરિયસ અબાઉટ ધેટ અને બીજો પ્રશ્ન છે કે ભાઈ ગરમ અમુક લોકો એમ કે ગરમીમાં કેમ આપણે આવડું નથી ઈસ્ટ હોય કોઈ પણ જાતની તો ગરમીના લીધે વધારે ફેલાય બેક્ટેરિયા હોય તો ગરમીને લીધે વધારે ફેલાય તેવી રીતે કોરોના ગરમીને લીધે વધારે ફેલાય છે દેટ્સ નોટ ટ્રુ
That's not true. ઈ એ સાચું નથી, એઝ આઈ સેડ કે બધી જગ્યાએ છે. પછી અને ઓફકોર્સ આ તો ઓલું કે ને કે જોક્સની જેમ હતું બધું પહેલા, અને હવે બધા સિરિયસલી લઈ લીધું કે ભાઈ આલ્કોહોલ બેઝ સેનિટાઈઝર યા, એ જો હાથ સાફ કરી શકતા હોય તો હું દારૂ પીવું જેમાં આલ્કોહોલ છે તો મારું બોડીમાંથી બધા બેક્ટેરિયા મરી જશે. હવે આ અમેરિકાના લોકો એવું જ કે છે, અને અહીંયાથી જ પ્રશ્નો આવેલા છે. અને હવે ઇન્ડિયામાં કહેતા હોય તો ખબર નહીં પડે કે દારૂ પીવો ને તો બેક્ટેરિયા બધા એમ કે ખલાસ થઈ જાય. ના, ડોન્ટ ડુ દેટ, ન કરશો એવું. કારણ કે શું કામ, જે આલ્કોહોલ છે તમારું એ શું કરે, કિડનીને તમારે ખરાબ કરશે, લીવરને ખરાબ કરશે, રાઈટ? અત્યારે તમારે કિડનીને લીવર જ તમારે અત્યારે જે કરો કરતા હડતા છે. ડોન્ટ કોમ્પ્રોમાઇઝ વિથ ધેમ, તમારી ઇમ્યુન સિસ્ટમ એ ખરાબ કરી નાખશે. અને જેવી તમારી ઇમ્યુનિટી નીચે ગઈ, રોગ પ્રતિકારક શક્તિ નીચે ગઈ, કોરોનાને બસ એટલું જોતું છે કે એ અંદર પછી આવીને રાજ કરશે. હવે બીજો પ્રશ્ન હજી છે આગળ કે હું આ એક ઓલું હમણાં વચ્ચે કોકનું આવ્યું હતું વિડીયો, આઈ થિંક ઇટ વોઝ વેરી વાયરલ, અહીંયા અમેરિકામાં ખાસ વાયરલ હતો. તો કે 10 સેકન્ડ માટે જો તમે તમારો શ્વાસ રોકી શકતા હોય અને તમને કોઈ કોફિંગ ને સ્નીઝિંગ ના હોય, દેટ મીન્સ કે તમારું કોરોના જે શરીરમાં હતો એ જતો રહ્યો. ના, કારણ કે કોરોનાની દરેક ઉપર ઇફેક્ટ ડિફરન્ટલી થાય છે. અમુક લોકોને પહેલા તાવ આવે છે અને પછી શરદી ખાંસે, અમુકને પહેલા શરદી ખાંસી થાય છે અને પછી તાવ આવે છે, અને અમુક લોકોને શરદી ખાંસી તાવ છેલ્લા ઇન્ક્યુબેશન પીરિયડ નો લાસ્ટ ડે હોય ને ત્યાં સુધી નથી આવતો. સો એવરીબડી હેઝ અ ડિફરન્ટ ઇફેક્ટ ઓફ ધેટ. સો પ્લીઝ ડોન્ટ ટેક ધેટ એઝ અ કન્સિડરેશન કે 10 સેકન્ડ માટે હું શ્વાસ રોકી રાખું ને તો થઈ જાય. જો તમારે કન્ફર્મ કરવું જોઈએ કે તમારા શરીરમાંથી કોરોના જતું રહ્યું કે ન જતું રહ્યું, તો ઓનલી વે ઇઝ ધેટ કે તમારે લેબ ટેસ્ટ કરાવવું પડે. લેબ ટેસ્ટમાં જો તમારું આવી જાય કે COVID-19 ઇઝ નેગેટિવ, દેન એન્ડ દેન ઓનલી કે તમારું એ કન્ફર્મ થઈ જાય કે COVID-19 તમે બહાર નીકળી ગયા છો. જે આ તો જે લોકોને ઓલરેડી પોઝિટિવ છે ને એની વાત થાય છે. અત્યારે જ અમારે હમણાં પેશન્ટ છે કે જેને COVID-19 એક ટેસ્ટ કર્યો, અમે COVID-19 બે ટેસ્ટ થાય છે હોસ્પિટલમાં, અમે જે કરીએ છીએ એમાં હંમેશા બે ટેસ્ટ થાય છે. પહેલો ટેસ્ટ ક્વિક ટેસ્ટ હોય છે કે જે 2-3 કલાકમાં તમને રિઝલ્ટ આપી દે, બટ દેટ્સ નોટ ધ કન્ફર્મેટિવ, દેટ્સ વાય વી હેવ ટુ ડુ ધ સેકન્ડ વન. પહેલો કન્ફર્મેટિવ નથી હોતો એટલે અમારે બીજો કરવો પડે. એ બીજો જે કરીએ ને દેટ ટેક્સ 2-3 ડેઝ, 2-3 દિવસમાં એનું રિઝલ્ટ આવે છે, અને એના પછી જ અમે કન્ફર્મલી કહી શકીએ કે એ પેશન્ટને છે કે નથી એમ. એન્ડ નાવ અમુક લોકોને આ ધીસ ઇઝ વેરી રિડિક્યુલર, આ તો લાઈક બિલકુલ હાસ્યાસ્પદ છે કે એક વખત મન કોરોના થઈ ગયું તો પછી દરેક સિઝનમાં થશે અને આખી જિંદગી થશે. દેટ્સ નોટ ટ્રુ, સો પ્લીઝ જસ્ટ અવોઇડ ધેટ. અને બીજો એક પ્રશ્ન હંમેશા દરેક વખતે આવે છે કે ભાઈ કોરોના છે અને પેશન્ટ અહીંયા આવી ગયા કે ભાઈ મને કોરોના છે, મેં ટેસ્ટ કર્યો પોઝિટિવ છે, તો પ્લીઝ મને કોરોનામાંથી બહાર નીકળો, પ્લસ મને પ્લીઝ મારું કોરોના લાઈક યુ નો જસ્ટ ટેક ઇટ આઉટ ઓફ માય બોડી કે મારા શરીરમાંથી કાઢી નાખો. શું અમે શું હકીકતમાં કરીએ છીએ ટ્રીટમેન્ટ? હું તો અમે તો શું લાઈક ગમે એ તમે પ્રોવાઈડર કયો, કારણ કે COVID-19ની કોઈ દવા નથી સુધારણી હજી સુધી, તો અમે કઈ રીતે પેશન્ટને અમે ટ્રીટ કરીએ છીએ હોસ્પિટલમાં, શું કરીએ છીએ ને એક્ઝેક્ટલી હું તમને હેડ ટુ ટો કહી દઉં કે અમે લોકો શું કરીએ. અત્યારે પેશન્ટ આવ્યો, સિમ્ટમ શું છે, સોર થ્રોટ કે ગળામાં ખરાશ થાય છે, સોર થ્રોટ, ફીવર, તાવ આવે છે, અને બીજું કફ ને કન્જેશન, આ બધા જેટલા એમના જે સિમ્ટમ્સ છે ને એ બધાને અમે બ્રેકડાઉન કરી નાખીએ અને એક્ઝેક્ટલી એના પ્રમાણે અમે દવા આપી છીએ કે સોર થ્રોટ ની તો કે આ દવા, તાવ ની તો કે આ દવા, કફ ને કન્જેશન ની આ દવા, અને બીજા કોઈ સિમ્ટમ્સ છે ને કે ફટી એટલે કે અને મસલ એક કે મસલના બધા દુખતા હોય ને શરીરના સાંધા દુખતા હોય, તો એના માટે મસલ રિલેક્સન કે પછી બીજી કંઈ પણ જે દવા આવે દુખાવાની કે તાવ ઓછો કરવાની અમે એ દવા આપી છીએ. કારણ કે કોરોનાની હકીકતમાં કોઈ દવા છે જ નહીં, એટલે ટ્રીટમેન્ટ તમારી સિમ્ટમ્સની જ થવાની છે. જો તમે એવું એક્સપેક્ટ કરતા હોય હોસ્પિટલમાં આવીને, અહીંયા શું કે ઇન્ડિયા શું કે કોઈ પણ દુનિયાના તમે દેશમાં જઈને તમે ટ્રીટમેન્ટ કરાવશો અને તમે એમ કહો કે મને ટ્રીટમેન્ટ કરી દો, તમારી ટ્રીટમેન્ટ એ જ થવાની છે જે અમે તમારી સિમ્ટમ્સ રિલીફ માટે કરીએ છે. તમારી COVID-19 એક્ઝેક્ટલી જતું નથી રહેવાનું. સો લેટ્સ જસ્ટ કટ દેટ પોઈન્ટ આઉટ કે ભાઈ મારી દવા શું છે. એક્સપોઝિંગ યોર સેલ્ફ ટુ ધ સન ઓર ટુ ટેમ્પરેચર હાયર દેન 25 ડિગ્રી, સો એઝ એનો આજે હમણાં કાલે જ અમારે એક પેશન્ટ હતું એને પગમાં અમે લખીએ ને લેસરેશન હતું પગમાં એનું. ચલો હવે વાત વાતમાં એને પૂછ્યું, મેં કીધું તારું પગમાં કેમ આવી રીતે લોહી નીકળ્યું, કે કંઈ નહીં કે હું બીચ ઉપર ચાલવા ગયો હતો. એટલે ઓકે બીચ ઉપર ચાલવા ગયો તો સારું કહેવાય, એટલું તને ખબર તો છે લોકડાઉન છે, બીચ ઉપર ચાલવા ગયો સારું કહેવાય. તો કે ના ના એમ કે તડકો હોય 25 ડિગ્રી કરતા વધારે હોય છે તો કે કોરોના જતું રહે, તો કે દેટ્સ વેરી ગુડ ફોર મી રાઈટ. 25 ડિગ્રી કરતા વધારે કોરોના તો પછી આખા સિટીમાં ક્યાંય હોવું છે ને, કારણ કે અમે દરિયા કિનારે રહીએ છીએ, તો દરિયા કિનારે બધે તાપમાન હરકું જ રહેવાનું છે ને. તો પછી સો ડોન્ટ કન્સિડર કે ટેમ્પરેચરથી કોરોના ઉપર કોઈ અસર થાય છે. ના, સ્પેસિફિક મેડ્સ ટુ ટ્રીટ, એટલે બધા પૂછતા કે તમે કઈ દવા આપો છો તો COVID-19 મટી જાય છે, કોઈ દવા નથી. એઝ આઈ સેડ, મેં હમણાં જ વાત કરી કે સિમ્ટમ્સ બધા જાણી લઈએ અને પછી એને અમે હેલ્પ કરીએ છીએ કે કઈ રીતે એને દૂર કરવા, કે ભાઈ તાવને અમે રોજે જે આપતા હોય દવા અહીંયા અમે ટાણા આપતા હોય છે કે અને અહીંયા આપણે ઇન્ડિયા બીજી કંઈક દવા આપતા હશે, પણ એ તાવની દવા આપી તો તાવ યોગ્યો, શરદીની દવા આપી તો શરદી વહી ગઈ, એમ કરીને અમે જે છે એના સિમ્ટમ્સ રિલીફ કરતા જઈએ છીએ. અને દેટ્સ વોટ
ત્યાં એ જ કરવાનું છે, બધી જગ્યાએ એ જ કરવાનું છે કે સિમ્પટમ્સ દૂર કરવાના છે. અને હવે બીજી એક ખાસ વસ્તુ કહી દઉં કે આ વસ્તુની તો લાઈક ઘણી બધી લાઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, ઇવન મારા કુટુંબમાં મારા હસબન્ડની આ જ હતું મિસઅન્ડરસ્ટેન્ડિંગ. સો લેટ મી જસ્ટ ક્લેરિફાય દેટ કે ઘણા વખતે બધા એમ કહેતા હોય છે કે ભાઈ COVID-19 જો ટાળવો હોય તો એ પહેલા ચલો પહેલેથી જ આપણે તાવ નો આવે ને દવા લેવા માટે, એટલે COVID-19 આવશે જ નહીં. ડોન્ટ ડુ દેટ, એવું નહીં કરતા પ્લીઝ. તાવ નો આવે ને દવા લેશો જ નહીં, કારણ કે પહેલા તમને તાવ આવશે તો ખબર પડશે કે COVID-19 સિમ્ટમ્સ છે, તો તમને ટેસ્ટ કરાવશો ને તો તમારે, કારણ કે ટેસ્ટ વગર તો તમને ખબર પડવાની નથી કે તમારે કોવિડ છે કે નથી. અત્યારે આ આઈ મીન કુદરતી તમે હોનારત ગણો કે ગમે ગણો કે COVID-19 એવા ટાઈમમાં આવ્યો છે કે ધીસ ઇઝ ધ પરફેક્ટ સિઝન ફોર ધ એલર્જી. એલર્જીની સિઝન છે પહેલી વસ્તુ, તો એમાં આ જ બધી વસ્તુ થતી હોય કે તમને, ફોર એક્ઝામ્પલ મને, હું હાઇપર સેન્સિટિવ છું, પોલન હોય ને જે નથી, તો પોલન હોય તો મને ગળામાં છોલાવાનું શરૂ થઈ જાય, નાકમાં ચીકું ને કફ નહીં થઈ જાય. ઇટ ડઝન્ટ મીન કે મારે COVID-19 છે, કારણ કે સિઝનલ એલર્જી છે પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ કે ફ્લૂની સિઝનમાં આવ્યો છે કોરોના, ફ્લૂના આ જ સિમ્પટમ્સ છે બધા, કારણ કે ફ્લૂ ઇઝ અ વાયરસ, તો ફ્લૂમાં આ જ બધા સિમ્ટમ્સ છે. અને આ ત્રીજો કોરોના, ત્રણેયના સરખા સિમ્ટમ્સ છે અને બીજા લોકોને અમુકને માઇલ માઇલ કંઈક પણ ક્યાંથી કે અહીંયાથી કેચ કર્યું હોય. તો એ રીતે ટૂંકમાં કે પ્લીઝ બી કેરફુલ, એક શરદી ખાંસી થઈ ગઈ તો તમે એમનું કહી દો કે મને કોરોના છે, જસ્ટ ગો એન્ડ ગેટ ટેસ્ટેડ. અને પ્લીઝ ઘરે રહ્યો, પ્લીઝ ઘરે રહ્યો. તમને તમારી ગવર્મેન્ટ સારી છે, તમારી ગવર્મેન્ટ બિલકુલ સારી છે કે છે ને તમને ઘરે રહેવા માટે આટલું લોકડાઉન કરીને રાખે છે, અમારે હજી લોકો રસ્તામાં ફરે છે. સો પ્લીઝ ટેક એન એડવાન્ટેજ ઓફ દેટ, ઘરે રહ્યો તો અમે શાંતિથી રહી શકીએ. કારણ કે અત્યારે અમારે રોજના એમ કે એટલા બધા કેસ આવે છે, અત્યારે હજી હમણાં તો ન્યુયોર્કના સમાચાર સાંભળ્યા કે 1800 જણા મરી ગયા એક જ દિવસમાં, એક જ દિવસમાં 24 અવર્સ 24 કલાકમાં 1800 માણસો મરી ગયા. કેટલા બધા અત્યારે પીડાથી રહે છે, માણસોને લઈ જવા માટે ઓલા ટ્રક નથી, ડમ્પસ્ટર આવે ને એવા ટ્રકમાં લઈ જાય છે માણસોને, એટલી ખરાબ હાલત છે. અને પ્લીઝ બી કેરફુલ. અને આઈ રિયલી એપ્રિશિએટ કે ઇન્ડિયાની જે પણ ગવર્નમેન્ટ છે અત્યારે જે પણ એક્શન લે છે, આઈ રિયલી એપ્રિશિએટ. હું આઈ એમ સ્ટીલ કીપિંગ એન આઈ એમ કે જેવી રીતે તમારું લોકડાઉન ને બધું ચાલે છે, ઇટ્સ વેરી ગુડ. સ્ટે હોમ સો વી કેન જસ્ટ બી, વી કેન બી હેલ્ધી. And we can be helpful as much as we can. Okay? Thank you and have a good day.